મારો ધંધો સારો હાલે છે. આ એનો અનુભવ છે કે આમાં આ ભિખારી નો અનુભવ કે હું આમાં કઈક નાખું છું ને મારો વ્યવસાય વ્યવસ્થિત ચાલે છે. તો આ આ મહારાજે જે આપણને વાત કરી છે દ્રવ્ય યાયો ભવે દ્યાવાન, અને પછી વાત કરે છે કે એમાંથી નિજ મૃત્યુદેવ પ્રાપ્ત ધન ધાન્યાદી તસ્ય તહી અર્પ્યો દશાંશ કૃષ્ણાય, દસમો ભાગ અર્પણ કરવો, એ આપણને કેટલા બધા અનુભવ પરથી ખ્યાલ આવે છે. એ 100% આપણી પાસેથી લેવા માટેની, આપણને આપવા માટે જ આપણને આજ્ઞા કરી છે. તો એટલો જો આપણને વિશ્વાસ આવી જાય ને તો કઈ બાકી. સુરતમાં એક હરિભક્ત જે ખમણ વેચવાનો ધંધો કરે, લારી લઈને ખમણ વેચે, પણ નિષ્ઠા એટલી બધી જબરજસ્ત, એને નક્કી કર્યું હતું કે મારે દસમો ભાગ અર્પણ કરવો. તે રોજ કાઢે, રોજ દસમો ભાગ લાવીને અર્પણ કરે, એટલે હાંજે ને હાંજે જ કાઢી નાખે પોતાની આવકમાંથી ભાગ. તો એને લાખો રૂપિયાની સેવા સુરત મંદિરના નિર્માણમાં કરી અને એનું પોતાનું પાકું મકાન બની ગયું, ધંધો વ્યવસ્થિત થઈ ગયો. આ બધું કરતા કરતા જ થયું. એને અનુભવ છે કે આ કરવાથી આપણું સારું થાય છે. તો હરિભક્તની આ નિષ્ઠા, ઘણા બધા હરિભક્તો એવા છે, મારાથી 10% વાત કરી પણ એનાથી વધારે પણ સેવા કરનારા કેટલા બધા છે. મહારાજના વખતમાં જેમ દાદા ખાજર હતા, સર્વસ્વ આખો દરબાર જે કઈ છે મિલકત ધન ધામ કુટુંબ પરિવાર બધું મહારાજને અર્થે કરીને જીવતા હતા. એ દાદા ખાચરને ક્યારેય પસ્તાવાનો વારો આવ્યો નથી, કોઈ દિવસ નહીં. એને ખબર પડી ગઈ આ આપણે આપ્યું છે અનંત ગણું કરીને મહારાજ આપણને આપે છે, આ લોકનું અને પરલોકનું બંને સુખ એ એને અનુભવ થયો. સામંત પટેલ હતા, મહારાજને અર્થે બધું કરીને એમને આપી દીધું, આખું ખોર બધું વેચીને, ખેતર બેતર બધું વેચીને મહારાજને પોતે અર્પણ કરવા માટે આવ્યા. તો એ મહારાજનો રાજીપો લઈ ગયા. જે કરોડો રૂપિયા આપવાથી રાજીપો નથી મળતો એ આ ભક્તિથી થાય છે, સમર્પણથી થાય છે. એનાથી મહારાજ રાજી થયા. અને દુબળી ભટ્ટે 13 દોકડા આપ્યા. એવું નથી કે લાખો રૂપિયા જ આપે એના ઉપર રાજી થાય, 13 દોકડા. પણ એનું સર્વસ્વ હતું, એ આખી જિંદગીની એની બચત હતી, મરણ મૂડીકો એ હતી, 13 દોકડા આપી દીધા. અને મહારાજ પોતે એટલા બધા રાજી થયા ગોપીનાથ દેવની જય, મહારાજે બોલાવી લીધી. ભગવાનનો રાજીપો લઈ લીધો, મોટા મોટા રાજ રજવાડાઓ રહી ગયા, એ કોઈ ભેગા તો લઈ જ નથી ગયા. એ ભાવનગરના વજયસિંહ દરબાર હોય કે પેલો પેશવા હોય, એ બધાના રાજ અહીં જ પડી રહ્યા છે. એમાંથી એને જે થોડીક સેવા કરી હોત ને, મહારાજનો રાજીપો લઈ લેત, પણ એ એને સૂજ્યું નહીં અને પેલા દુબળી ભટ્ટને સૂજ્યું અને એ પોતે સુખિયા થઈ ગયા. તો ભગવાન પોતે જયારે આપણી પાસે આવી સેવા માંગે છે, આપણે સમજવું કે એ આપણા ઉપર રાજી થઈને આપણી સેવા માંગે છે. આવા માંગનારા ક્યાંથી? તો એ સમજવું. ત્યાં હમણાં એડિશનમાં આપણે હરિભક્ત છે ભરતભાઈ પટેલ કરીને, મૂળ લીંગડા ગામના વતની ચરોતરની અંદર. તો પ્રસંગ એવો બન્યો હતો કે એ જયારે ત્યાં દિલ્હી અક્ષરધામ દિલ્હીની અંદર જે આપણું મંદિર થયું આપણું 2003 સાલમાં, એની પ્રતિષ્ઠા પ્રસંગે બધા આવ્યા હતા હરિભક્તો ત્યાંથી. તો યજ્ઞવલ્લભ સ્વામી ત્યાંના બધા કાર્યકરોનો પરિચય આપતા હતા. એમાં આ ભરતભાઈનો પરિચય એમણે આપ્યો કે સ્વામી આ ભરતભાઈ ત્યાં ન્યૂજર્સીની અંદર છે અને એમને ફાર્મસીની દુકાનો છે બધી, આપણે જે શું કહે મેડિકલ સ્ટોર કહે ને એવી દુકાનોની ચેઇન છે, ઘણી દુકાનો છે એમની. તો વાત કરી કે સ્વામી બહુ જ સેવા કરે છે, તને મને ધને બધી પ્રકારે, અને કે મારું અડધું કામ એ સંભાળે છે. એમણે કીધું કે સ્વામી પોતાનો 80% સમયનો ધર્માદો આપે છે. એમણે કીધું 80% સમયનો ધર્માદો, એટલે કે પોતાના ધંધામાં ઓછું ધ્યાન આપે, માણસો દ્વારા કરે, બાકીનું બધું કામ સત્સંગનું જ કરે છે. એટલે આવું જયારે કીધું સ્વામી શ્રી પોતે ભોજન કરતા તે વખતે વાત થઈ, સ્વામી કે શું કીધું 80% આવકનો ધર્માદો કાઢે છે. એ કે નાના બાપા આવકનો નહીં, 80% સમયનો ધર્માદો કાઢે છે. હવે આ વાત તે વખતે પૂરી થઈ ગઈ, પછી બધું પતી ગયું, સ્વામીશ્રીનું ભોજન પૂરું થયું એટલે પેલા ભાઈ આગળ આવ્યા ભરતભાઈ. એ બાપાને પગે લાગ્યા અને કે સ્વામી મેં સંકલ્પ કર્યો છે. સ્વામી કે શું સંકલ્પ? એ કે બાપા મારો સંકલ્પ એવો છે 80% આવકનો ધર્માદો મારે આપવો. સ્વામી કે પણ કેમ? એ કે તમે હમણાં બોલ્યા. સ્વામી કે હું તો એમને બોલ્યો તો મારો કઈ મેં સાંભળવા મારે નહીં કે બાપા આપના મોઢેથી એક વાર નીકળ્યો છે 80% આવકનો ધર્માદો, હવે હું જિંદગી પર 80% આવકનો ધર્માદો કાઢીશ. હિંમત તો જુઓ આવકનો, અને ભગવાનની કૃપા એવી છે એનો ધંધો વધતો જ જાય છે, પાછો વધતો જ જાય છે. એડિસન ની અંદર દુકાનો વધી, એટલાન્ટાની અંદર મોટો મોલ કર્યો છે અને એની આખી ચેઇન છે. તો આટલી બધી હિંમત, સ્વામી શ્રી ધાજી થઈ ગયા, બે હાથે દબા માર્યા. સ્વામી કે આ ભગત તો જો કે જયારે લોકો નામ, બાકી આ પૈસો તો બહિર પ્રાણ છે. પેલો સંતો દ્રષ્ટાંત આપે છે ને કે એક ભાઈ હતા અને કોઈ દાડો રૂપિયો ખર્ચે નહીં હાથમાંથી, એક દાડો ઘરેથી 1 રૂપિયો આમ લઈને કઈક બજારમાં લેવા માટે નીકળ્યા અને ઉનાળાનો વખત હતો અને આમ હાથમાંથી પડી ન જાય ને એટલો કચ કચાવીને પકડ્યો હતો કે રખે પડી જાય, રખે કોક લઈ જાય, અને બજારની અંદર ગયો ને આમ આમ ફરતા ફરતા અચાનક આમ હાથમાં ભીનું ભીનું લાગવા માંડ્યું. એટલે આમ જોયું ને
તો હાથ ભીનો થઈ ગયો પરસેવાથી. એ કે અરે અરે તને રડવું આવે છે, મત રોના મત રોના, હું તને ખર્ચીશ નહીં. હાલ પાછો ખીચા મૂકીને પાછો ઘરે ઘરે પાછો આવી ગયો ખિસ્સા મૂકીને. એ કે હું તને ખર્ચીશ નહીં. તો આ લોભ એ કેવી રીતે છૂટે? આ બધી દમડી છૂટતી નથી, પ્રાણ ભેગું જાય ઘણી વખત, પણ પૈસા છૂટે નહીં. એની સામે આ સતયુગ ઉભો કરી દીધો છે. સ્વામીશ્રી આ જે મંદિરો ઉભા કર્યા છે ને દેશમાં ને પરદેશમાં, લોકોને બહાર એક સમાજની અંદર સ્વામિનારાયણ વિશે ગેરસમજ મોટી શું છે ખબર છે? કે આ લોકો પાસે, આ સંપ્રદાય પાસે પૈસા બહુ છે, બીએસપીએસ પાસે બહુ જાજા પૈસા છે. આવી લોકોને ગેરસમજ છે. કારણ શું છે કે કામ મોટા મોટા દેખાય ને, આપણા મંદિરો મોટા મોટા દેખાય. હજી આપણી સંસ્થા કઈ બહુ જૂની ન કહેવાય, 100 વર્ષ જૂનો સંપ્રદાય બહુ ન કહેવાય, અને છતાં પણ વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરી દીધા. 813 ભવ્ય મંદિરો આખા દેશ પરદેશમાં, અને અક્ષરધામ 5 વર્ષમાં ગવર્નમેન્ટ કે અમે બધા રિસોર્સિસ લગાડી દઈએ ને તો 5 વર્ષમાં ન થાય. અને એ આ એક સંસ્થા, નાની સંસ્થા. આપણો સંપ્રદાય 10 લાખ ભક્તોનો સમુદાય બહુ મોટો ન કહેવાય, વિશ્વમાં મોટા મોટા સંપ્રદાયો ઘણા છે, અને બિલિયન્સ ઓફ બિલિયન્સ ડોલર વાળા બધા ઘણા બધા છે, કે જે લોકો પાસે પૈસાની કોઈ ખોટ નથી. પણ એની સામે એક નાની સંસ્થા આ કચ્છની અંદર આટલા બધા આ બધા આટલી ધાર્મિક સંસ્થા કોઈ ન કર્યું, અને એને 10 ગામો બાંધી દીધા કચ્છની અંદર, છેક ઓરિસ્સાની અંદર, ત્યાં આપણું કોઈ નહીં, ત્યાં ગામ બાંધી દીધા. આમ તમિલનાડુની અંદર કામ કર્યા, આટલી સ્કૂલો કરી, આટલી હોસ્પિટલો કરી, આવા કેટલ કેમ્પ કર્યા. આ બધું જોવે ને એ કે આ લોકો પાસે પૈસા છે ને બહુ જાજા છે. આવી એક ગેરસમજ છે. જો નજીક આવે ને, જેટલા લોકો મંદિરના વહીવટમાં ભળ્યા છે, એ કાર્યકરો હોય કે સંતો હોય કે જે નજીક આવે, બધાને ખબર છે કે કેવી રીતે ખેંચી ખેંચીને પૂરું થાય છે. એ તો બધું જે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર નિર્ગુણદાસ, એક કાગળ લખ્યો છે નિર્ગુણદાસ સ્વામી ઉપર, ચંપકભાઈ બેંકરે, અમદાવાદના હરિભક્ત, એમણે કીધું કે સ્વામી હું તમે સંતો તો નિષ્કંચન છો. એમણે લખ્યું છે કે તમે સંતો તો નિષ્કંચક છો. એને વાત કરી કે 12 આના સિલકમાં હોય, 12 આના સિલકમાં હોય, ત્યારે 200 રૂપિયાનું દેવું હોય અને 1200 રૂપિયાના કામ શરૂ કર્યા હોય, આવો વ્યવહાર હું 8 વર્ષથી જોતો આવ્યો છું. એટલે પોતે લખ્યો, શાસ્ત્રીજી મારના વખતથી હોય ને એના કરતા 100 ગણું મોટું કામ ઉપાડી દીધું હોય. આજે એ જ રીત છે સ્વામીની, આજે કામ ઉપાડ્યા છે ને બધા આપણને, તે શિકાગોમાં આટલું મોટું મંદિર, પણ કેવી રીતે એ બધા અત્યારે જે કર્યું છે ને, એક એક પૈસાની ખેંચ એમાં પૂરું કર્યું છે. આ એલએનનું મંદિર અત્યારે થાય છે, આમ હપ્તો કેમ ચૂકવવો ને એ પ્રશ્ન આજની તારીખ એ લોકોને એવું જ છે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં જેવું હતું ને એવું ને એવું જ છે. એવી રીતે આ બધા મંદિરો, આ રાજકોટ મંદિર આટલું મોટું પૂરું થયું, સૌરાષ્ટ્રમાં જોટો જડે નહીં એવું મંદિર સ્વામીશ્રી 98 સાલમાં બાંધી દીધું. પણ હરિભક્તો સાવ સાધારણ સ્થિતિના, સાવ સાધારણ એટલે તમે રવિ સભાની અંદર જુઓ ને તો 900 હરિભક્તો થાય એ વખતે, પણ એકે સાયકલ સિવાય કોઈ વાહન દેખાય નહીં. ભાગ્યે એકાદું સ્કૂટર કે 2 સ્કૂટર દેખાતો હોય, સાયકલો જ દેખાય. એ સાયકલો વાળા હરિભક્તો, અત્યારે તમે જશો ને રાજકોટ મંદિરમાં તો તમને 10-15 મોટરગાડી જોવા મળશે. હવે સારું થયું, બધા સુધારા થયા, પણ એવી પરિસ્થિતિમાં એ સાયકલ વાળા હરિભક્તોએ જે સમર્પણ કરીને મંદિર કર્યું છે ને, તો મોટી વસ્તુ શું છે? 2 વસ્તુ છે. એક તો અહીં આગળ જે સેવા કરનારા છે ને, એ કોઈ પૈસા ખાઈ જવા વાળા નથી. મૂળ અહીં જે હરિભક્તો કે કાર્યકરો સેવા કરતા હોય છે ને, એ પોતાની ગાંઠનું ખર્ચ કરીને સેવા કરે. બધા કાર્યકરો ગામડે ગામડે ફરીને પોતે સભા કરવા માટે જાય, પેટ્રોલ પોતાનું બાળે પાછા. હા, એવા ગરીબ સ્થિતિ વાળા હોય તો સંસ્થા કે પણ ખરા કે ના ના તમે આ સંસ્થાના પૈસા, પણ એ લોકો કે ના ના અમારી ગાંઠનું ખર્ચ કરીને અમે સેવા કરશું. કચ્છની અંદર ભૂકંપ હતો તો 1,00,00,000 કરોડ રૂપિયાની સેવા થઈ, પણ એમાં જે કાર્ય કરનારા જે સ્વયંસેવકો હતા એ પાસે એમાંથી 5 રૂપિયાની કટકી કરી લેવું પાછું નહીં, એ પોતે પોતાના ખિસ્સામાંથી 5 રૂપિયા કાઢે. એટલે જે કામ થાય છે શોભે છે. શું કામ? એક તો નિસ્વાર્થ ભાવે આગળ સેવા થાય છે, અને બીજી વસ્તુ શું કે જે સાધારણ સ્થિતિ વાળા છે ને એ પણ સમર્પિત છે. એ સમર્પિત છે ને એટલે કામ શોભે છે આટલો બધો. આ લંડનનું મંદિર થયું કેવી પરિસ્થિતિની અંદર થયું? આપણે ઘણી વખત વાત સાંભળી છે કે એટલી બધી પૈસાની કટોકટી, ભયંકર મંદી ચાલતી હતી. અત્યારે જે અમેરિકામાં જે મંદી છે ને એવી એ વખતે લંડનમાં શરૂ થઈ હતી 1994-95 ની અંદર. હવે એ વખતે આપણા મંદિરનું બરાબર આમ 1 વર્ષ બાકી ઉદઘાટન ને સ્વામીશ્રીએ તારીખ આપી દીધી હતી કે 20 ઓગસ્ટ 1995 ના દિવસે આપણે મંદિરનું ઉદઘાટન કરવું છે. પણ થાય કેવી રીતે પૈસા વગર? આત્મ સ્વરૂપ સ્વામી ત્યાં ગયા હતા અને ત્યાં રોક્યા હતા. હવે હરિભક્તોએ 3-3 વખત પોતે સેવા કરી હતી, 90 માં કરી હતી, 91 માં કરી હતી, 94 માં કરી હતી. હવે એ લોકો પાસે માગવા કેવી રીતે? એના એ જ હોય કે નવા તો હોય નહીં, જે સેવા કરે કોઈ બહારના ન કરે એ જ બિચારા કરે. એટલે આત્મ સ્વરૂપ સ્વામી સ્વામીને વાત કરી, બાપા હવે મારી હિંમત આવતી નથી અને આ કેવી રીતે કામ આગળ આવશે. સ્વામી એમને કીધું
કે એક વખત બધા હરિભક્તો ને બોલાવો, અને સ્વામીશ્રી ફોન ની અંદર બધા હરિભક્તો ના નામ એમને કીધા, આમને બોલાવો આમને બોલાવો, અમને 130 નામ સ્વામીશ્રી પોતે કીધા. સ્વામી કે બધા હરિભક્તો ને બોલાવો અને એટલું કેજો કે સ્વામી એ કીધું છે, બસ આટલું કેજો. તમે આ બાજુ સ્વામીશ્રી ને મળવા માટે એક મોટા ઉદ્યોગપતિ આવ્યા હતા અને સ્વામીશ્રી પાસે બેઠા હતા, તો એમને સ્વામીને સલાહ આપી, પૈસા તો ન આપ્યા, સલાહ આપી દીધી મફતમાં. એમણે કીધું કે સ્વામી આ મંદિર છે ને તમે 5 વર્ષ પાછળ કરી નાખો, મોડું કરો, કારણ કે આ મંદિર બહુ છે લંડનમાં, એટલે કઈ મંદિર પૂરું થાય એવું લાગતું નથી. એમણે તો સલાહ જ આપી. સ્વામી કે મારો હરિભક્ત વેચાઈ જશે પણ મંદિર પૂરું કરશે, મને વિશ્વાસ છે. અને ખરેખર સ્વામીશ્રી જે વચન આપ્યું હતું ને, બધા હરિભક્તો આવ્યા, બધાને આત્મસ્વરૂપ સાહેબ ફોન કર્યા. હવે ખબર હોય કે આના માટે બોલાવે તો કોઈ આવે આવે જ નહીં, પણ બધા જ આવ્યા સ્વામીના વચને. 2 કે 3 હરિભક્તો નતાવી પછી આવીને મળી ગયા, અને આવ્યા ને પછી એમણે કીધું, જો મારે તમને કઈ કથા કરવાની નથી, તમે બધું જ જાણો છો, મને પણ ખબર છે તમારી પરિસ્થિતિ કેવી છે, પણ આ મંદિર કરવાનું છે અને સ્વામીશ્રીએ કીધું છે હરિભક્તોને કેજો એ સેવા કરશે, અને હવે તમારે જે કરવું એ કરો, આ બાપાની મૂર્તિ છે. સ્વામીશ્રી તો દેશમાં હતા અને લંડન ની અંદર આ વાત થઈ. એક પછી એક હરિભક્તો આવ્યા અને પછી એમણે જે સમર્પણની ગંગા વહાવી છે ને, આત્મસ્વરૂપ સાહેબ કે આપણી આંખમાં આંસુ આવી, શું સેવા કરે છે. એક હરિભક્ત છે હરીશભાઈ કરીને, યોગી સ્વરૂપ સ્વામી, યોગી પ્રસાદ સ્વામી છે ગોંડલમાં, એમના પૂર્વાશ્રમના ભાઈ થાય, એ ત્યાં આગળ આવ્યા અને એમણે ચેક લખીને ત્યાં આગળ મૂક્યો ઠાકોરજીની મૂર્તિ આગળ, અને એમાં લખ્યું હતું 45,126 પાઉન્ડ એવો એમને આંકડો લખ્યો હતો. એટલે આત્મસ્વરૂપ સ્વામી જોયું, એમને કીધું કેમ આવો આંકડો લખ્યો, કઈક મેળનો હોય ને 40,000 હોય કે 45,000 હોય કે 51,000 હોય, આ 45,126 આવું શું લખ્યું. એ કે સ્વામી મારી પાસે બેંકમાં જેટલું બેલેન્સ અત્યારે છેલ્લે છે ને, એ તળિયા ઝાટક કરીને મેં અત્યારે મૂકી દીધું છે, અને હજી જો બાપા આજ્ઞા કરશે ને તો મારી દુકાન ને ઘર બે તૈયાર છે, મુંજાશો ને આપણે મંદિર પૂરું કરવું છે. આ હિંમત, એક બલિરાજાની વાત આવે છે શાસ્ત્રમાં, હજારો બલિરાજાઓ ઉભા કરી દીધા સ્વામીએ આ લંડનમાં અમેરિકાની ધરતી ઉપર, અને કરેલું છે એવું. એક જયેશભાઈ કરીને આપણા હરિભક્ત છે શિકાગોની અંદર, હવે મંદિર ચાલતું હતું ને એ આને કન્સ્ટ્રક્શન ટીમની અંદર ભેગા હતા, એટલે એમને ખબર હતી કે કેવી કઠણ પરિસ્થિતિ છે. તો એ પોતે એક દિવસ રાત્રે સંતો પાસે આવ્યા અને પોતાના ઘરે જેટલું કાંઈ હતું ને, બધા ઘરેણા બરણા બધું લઈને આવ્યા, પોટલી લઈને. એ કે સ્વામી આ લઈને આવ્યો છું, આપણે ઠાકોરજીની સેવા કરવી છે. તો વિવેકમૂર્તિ સ્વામી ના પાડી, એને કીધું કે ના તમારે આ કરવા નથી, અને આટલું તમારી પાસે રાખો, તમે ઘણી સેવા કરેલી છે. બહુ એમને વિનંતી કરી, એની આંખમાં આંસુ આવી ગયા કે ના સ્વામી તમે લો. એ કે ના અમારા ત્યાં લેવાય જ નહીં. એમને આગ્રહ કરીને પાછા મોકલ્યા, કોઈને ખબર ન પડે એમ એકાઉન્ટ ઓફિસમાં જઈને બીજે દિવસે એને પોતાનું બધું જમા કરાવી દીધું, અને એને પ્રતિજ્ઞા કરી કે મારી આવક જેટલી થાય, ઘર ખર્ચ ઓછામાં ઓછો કરે, એને વાત કરી જેટલું બચે એટલું બધું ભગવાનને અર્પણ, ક્યાં સુધી આ મંદિર પૂરું થાય અને એને શિખર પર કળશ ઉપર ધજા ચડે ને ત્યાં સુધી મારા નામે બેંકમાં 0 બેલેન્સ રહેશે, અને એવું એને કરી બતાવ્યું. આવું કરનારા હરિભક્તો છે સર્વસ્વ અર્પણ. ત્યાં એક હરિભક્ત આ વખતે મળ્યા હતા ટોરન્ટો ની અંદર, એનું નામ પણ જયેશભાઈ છે, એ ટક્સીરો ની અંદર રહે છે. તો એ પોતે મિકેનિકલ એન્જિનિયર છે, સારું એવું કમાય છે પોતે, પણ એને સંકલ્પ કર્યો કે મારે પોતે આ મંદિરની અંદર 2004 ની સાલમાં પ્રતિ ખાતમુહૂર્ત થયું, એને વાત કરી કે મારે આ મંદિરની અંદર સેવા કરવી છે અને 0 બેલેન્સ એને પણ નક્કી એવું કર્યું. તો એને વાત કરી કે જેટલું છે એટલું બધું અર્પણ, અને પોતાનું ઘર એટલું કરકસરથી ચલાવ્યું, એને એટલું કરકસરથી આ 4 વર્ષ એને ઘર ચલાવ્યું, પોતાના માટે એને ખાલી $922 નો ખર્ચો કર્યો. 2004 થી 2007 માં પ્રતિષ્ઠા થઈને પોતાના માટે ખાલી $922 નો ખર્ચો, અને ભગવાનને $75,000 અર્પણ કર્યા. આ કેટલા ટકા ગણવા, મારા જે 10% વાત કરીશ, 10% અર્પણ કરવું, આ કેટલા ટકા એને આપ્યા. તો એને પણ અનુભવ થાય છે કે આ દેના બેંક છે, આ લેના બેંક નથી આપણને આપવા માટે, પણ એને તો એ પણ અપેક્ષા નથી કે આપણે ભગવાનને માટે જીવી જવું છે. એવા ભક્તો આ સ્વામિનારાયણ સંપ્રદાયની દેન છે. અત્યારે શાસ્ત્રીજી મહારાજ નખતમાં આશાભાઈ ને ઈશ્વરભાઈ હતા, તે પછી રામચંદ્ર કાકા હતા ત્યાં આગળ નડિયાદના, અને અત્યારે એવા દેશમાં ને પરદેશમાં કેટલા ગણાવવા. એ અહીં પણ એટલા બધા હરિભક્તો છે, પરદેશમાં પણ છે, પણ બધાને વિશ્વાસ આવી ગયો છે કે આ ભગવાન છે આપણી સામે માંગનારા, અને એ જયારે ઉભા છે ત્યારે આપણે શું પાછી પાની કરીએ. તો મહારાજે પોતે એક વસ્તુ આપણને શીખવી કે આ ધન અને ધાન્ય એની શુદ્ધિ છે, કે જેટલું કાંઈ આપણે કમાતા હોઈએ એમાંથી 10મો ભાગ, અને મહારાજે કીધું કે આપણી સ્થિતિ ન હોય તો 20મો ભાગ અર્પણ કરો. એ કઈ નથી, બધું આપણું લઈ લેવા માટે આવે છે.
હમણાં એક હરિભક્ત સ્વામીશ્રી પોતે ભરૂચ ની અંદર બિરાજમાન હતા અને સ્વામીશ્રી પાસે આવ્યા યુવક અને એમણે કીધું કે સ્વામી હું નોકરી કરું છું. એની એક નોકરી હતી અને એમાં નોકરીમાં એક એવો પ્રશ્ન ઉભો થયો હતો કે એમાંથી એને કઈ પૈસા એને ફસાઈ ગયા હતા અને એમાં સ્વામીશ્રી ના આશીર્વાદ લીધા અને બાપાના આશીર્વાદ થી એક કેસ જીતી ગયા અને એને કઈક 2-2.5 લાખ રૂપિયાના હાથની અંદર આવ્યા. તો એ પોતે લઈને સ્વામી પાસે આવે કે સ્વામી મને ખબર છે કે આ મારા બધા જવાના હતા, મારા હાથમાં કઈ આવવાનું નતું, એટલે આ બધા મારે ઠાકોરજીને અર્પણ કરી દેવા છે. સ્વામી કે બધા કરવાની જરૂર નથી, તું એમાંથી 10મો ભાગ આપી દે. એ કે ના બાપા, આમાં ક્યાં મારું કઈ છે, મેં તો બધા ગયા ખાતે જ કર્યા હતા, આપના આશીર્વાદ થી બધા મારે આપી દેવા છે. સ્વામી જરા આકળા થઈ ગયા. સ્વામી કે તું જરા સમજ અને વ્યવહારની રીતે રહેતા શીખ, હજી તારે સંસાર છે, ઘર છે, પરિવાર છે, અને સ્વામી કે મહારાજની આજ્ઞા પ્રમાણે કરવાનું, વધારે પણ નહીં કરવાનું, ઓછું પણ નહીં કરવાનું. સ્વામી કે તું કહું છે એમ તું કર, બધા બેંકમાં મૂકી દે. સ્વામી કે કઈ બેંકમાં મૂકી? સ્વામી પાછું બધું વ્યવહાર શીખવાડ્યો કે આમાં મૂકજે, પાછો આમાં ન મૂકતો, એ બધું શીખવાડી સ્વામી કે બસ એમાંથી 10% ભગવાનને આપજે, બધું ભારત તારું સારું કરશે. તો એવા કેટલાક હોય છે કે એને પકડવા પડે, જાળવા પડે કે તું ભાઈ રાખ, તું આટલું કર, તારે વધારે કરવાની જરૂર નથી. અને એવાય હોય છે કે જેને સમજાવવું પડે કે હવે કાઢો, એવાય હોય છે. પણ મહારાજે આપણને રીત બતાવી છે કે જેને વિશ્વાસ આવી જાય છે એને પોતાને વાંધો આવતો નથી કે આ ભગવાન એને સંત એને આપણે જે 10મો ભાગ આપવાનો હોય છે એ આપણે આપણા સારા માટે આપીએ છીએ. એનાથી તને મને અને ધને બધી રીતે આપણને સુખિયા કરે છે. હમણાં એક હરિભક્ત ત્યાં આગળ ભેગા થયા હતા, વેસ્ટ એસ્ટર્ન અંદર રહે છે, ધીરુભાઈ પટેલ એનું નામ છે. તો એ પોતે ટ્રિનિડાડ હતા 1988 સાલમાં અને સત્સંગની અંદર સાવ નવા નવા, બહુ પરિચય પણ નહીં એમને સ્વામિનારાયણ સંપ્રદાયનો. એ દરમિયાન સ્વામીશ્રી પોતે ત્યાં આગળ ગયા હતા અને સ્વામીની સાથે મોટો સંઘ હતો હરિભક્તોનો, 50-એક જેટલા હરિભક્તો હતા. તો આ હરિભક્ત એમને મળવા માટે આવે ધીરુભાઈ બાપાના આશીર્વાદ લેવા માટે. હવે સ્વામીશ્રીને છે ને કોઈ કીધું હતું કે નાળિયેર બહુ સારા હોય છે, લીલા નાળિયેર હોય ને ટ્રિનિડાડમાં સારા હોય. તો બાપા પાસે આવ્યા હતા એ હરિભક્ત, તો એમને પરિચય, બાપા હું એ રહું છું ને આમ છે ને. એને સ્વામીશ્રી પાસે સ્વામી કે આ હરિભક્તો બધા છે તો એના માટે નાળિયેર લઈ આવજો. એ કેટલા? સ્વામી કે 50 જણ છે અને એની સ્થિતિ બહુ સાધારણ. એ કે આટલા બધા નાળિયેર? પણ હવે એને કીધું ચલો વાંધો નહીં, સ્વામી એ કીધું છે ને. અને પોતે ગયા અને પોતે ઉછીના લાવીને ગમે તેમ કરીને પણ નાળિયેર લઈ આવ્યા બધાને માટે અને બધાને નાળિયેરને પીવડાવ્યા. એ કે એ મે પીવડાવ્યા ને ત્યારથી મારો હારો થયો છે, અત્યારે બહુ જ મોટો બિઝનેસ હતો વેસ્ટ વેસ્ટર્નની અંદર, ત્યાં આગળ ન્યુયોર્કની અંદર ચાલે છે. પણ કે મને વિશ્વાસ છે આ બાપાના આશીર્વાદથી મારે ત્યાં થયું છે. જેમ ગુણાતીતાન સ્વામીના વખતમાં પેલો માવા અને મૂસાની વાત આપણે સાંભળીએ છીએ કે માવાભાઈ ગયા સ્વામી પાસે અને કીધું કે સ્વામી ઘરમાં કઈ છે નહીં અને ખાવાના ફાંફા પડે છે તો શું કરવું? તો સ્વામી કે જા આ 2 પૈસાના મમરા ને દાળિયા તું લઈ આવ અને તે ઠાકોરજીને ધરાવ. હવે એ બાર ગયો અને એ વખતે એનો મિત્ર મૂસો મુસલમાન હતો, એ બાર બેઠો હતો. એને કીધું માવાભાઈ ક્યાં ઉપડ્યા? એમણે કીધું કે સ્વામીએ કીધું છે કે ભગવાનને આવી રીતે સેવા કરવી છે તો હું દાળિયા લેવા માટે જાઉં છું. એ કે લો 2 પૈસા મારાય લો ને અને સ્વામી જે પ્રસાદી આપે એમાં મારો ભાગ રાખજો. એમ કરીને એને મોકલ્યા અને પછી 4 પૈસાના દાળિયા મમરા લઈ આવ્યા અને 4 વાગે ઠાકોરજીને ધરાવ્યા. સ્વામી એમાંથી 2 દાણા મોઢામાં મૂક્યા અને પછી બધાને વેચ્યા અને છેલ્લે માવાભાઈને બોલાવ્યા અને મુઠ્ઠી ભરીને એને દાળિયા આપ્યા અને લે આ તારા. અને બીજું સ્વામી અંતર્યામી પણ જાણતા હતા. સ્વામી કે લે આ બીજી મુઠ્ઠી આ મૂસાની. અને સ્વામી કે તું અહીંથી કરાચી જા અને ત્યાં તું ધંધો કર અને બહુ તારું વધશે. એ કે સ્વામી કરાચી જવાના પૈસા ક્યાં છે મારી પાસે? ત્યાં સુધી પોગવું કેવી રીતે? એ કે તારી માને કહેજે કે મારી મા પાસે ક્યાં છે. એ કે એને કહેજે એને ખાંડણીયા હેઠળ દાટી રાખ્યા છે, મારું નામ લેજે એટલે આપશે. એની મા પાસે કહ્યું કે મા મારે કરાચી જવાનું છે અને પૈસા આપ. એ કે પણ ક્યાં આપણા ઘરમાં કઈ છે? એ કે મને સ્વામીએ કીધું છે ખાંડણીયા હેઠળ દાટેલા છે, કાઢી આપતો. એટલે એને થવા તો સ્વામી અંતર્યામી છે, કાઢીને આપ્યા એને કે 25 રૂપિયા. અને એ લઈને કરાચી ગયા માવો ને મૂસો બંને. અને જેવા ત્યાં બંદર ઉપર ઉતર્યા અને ત્યાં એક શેઠ સામેથી જ્યાં રાહ જોતા એમ મને મળી ગયા. એ કે મારે અહીં કન્સ્ટ્રક્શન કરવું છે, બાંધકામ કરવું છે તો તમે કોન્ટ્રાક્ટ લેશો? એ કે હા અમે કરીએ. અને એને બંને કોન્ટ્રાક્ટ લીધો. માવા મૂસાની આખી કંપની જામી ગઈ પણ દાળિયા માંથી. તો સ્વામીએ પોતે એનો વ્યવહાર સુધારવા માટે એની પાસે દાળિયા માગ્યા. તો એ જે લે છે આપણી, પણ એ આપણું કંઈક સારું કરવા માટે કરે છે. એટલો જો વિશ્વાસ હોય તો વાંધો આવતો નથી. બાકી આ લોકમાં મોટાભાગે કેવું હોય છે, આપણે એવા વાતાવરણમાં ટેવાયેલા છે ને કે જે બધે છેતરપિંડી ચાલે છે. અને એટલે શું થાય છે કે આપણે સંત પણ જયારે માંગતા હોય કે આવી વાત કરતા હોય ને એ વખતે આપણને થાય કે આ પણ આ તો ઠીક છે, મહિમા કહેવાની રીત છે.
મહિમા કહીને શું કરવાનું હોય છે? આવી રીતે કામ કઢાવવાનું હોય છે, સેવાની વાત કરે કે કઈક ધર્માદાની વાત કરે. આ તો આપણી પાસે મહિમા કહી અને સેવા કરાવવાની રીત છે. આપણે દાઝેલા છીએ જાજી જગ્યાએથી, એટલે પછી ભૂલ અહીં થઈ જાય છે આપણી કે જયારે ભગવાનને સંત આવે ને ત્યારે આપણે ભૂલા પડી જઈએ. જેમ એક ભાઈ હતા, હવે એને છે ને આવી રીતે પૈસાની ધનની ઈચ્છા હતી, એટલે પોતે શિવજીની આરાધના કરી, ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય. એટલે એમણે પોતે ભગવાનની બહુ આરાધના કરી અને ભગવાન પ્રસન્ન થયા અને કીધું શું તોય તારે જોઈએ છે? એ કે બસ મારે જાજુ કાંઈ જોતું નથી, એક પારસમણી આપી દો ને એટલે બધું થઈ ગયું, મારે બીજું કાંઈ જોતું નથી. તો શિવજી કે તને પારસમણી મળશે પણ દરિયા કિનારે તારે જવું પડશે અને ત્યાં આગળ બધા પથરા પડેલા હશે ને એમાં એક પારસમણી હશે. પણ પેલો કે મને ખબર કેવી રીતે પડે આ પારસમણી છે? પથરા તો ઘણા બધા પડ્યા હોય, કે બીજા બધા પથરા છે ને એ ટાઢા હશે ઠંડા, અને પારસમણી હશે ને ગરમ હશે. તારે અડીને જોવાનું, જે ગરમ દેખાય લઈ લેવાનો. બીજા દિવસે હવારના પોરમાં એ 5 વાગે આમ પોકી ગયો, અજવાળું થાય પેલા, અને જ્યાં મોસ ઉજળું થયું ત્યારે દરિયા કિનારે જોયું, ત્યાં તો એટલા બધા પથરા હતા એ કે આમાં મારે પારસમણી શોધવો કેવી રીતે? પણ એને ઉપાય તો ખબર હતી, એટલે પડખેજીને આમ પથર હાથમાં લે, પછી હવે એ જોવે ઠંડો છે કે ગરમ છે. ઠંડો હોય તો શું કરે, એ દૂર ફેંકી દે દરિયામાં, એટલે ફરીવાર હાથમાં નો આવે. પછી બીજો પથ્થર હાથમાં લે, પછી આમ જુએ કે ઠંડો છે એટલે આમ ફેંકી દે, ત્રીજો જુએ ઠંડો છે એટલે ફેંકી દે. હવે ઉતાવળ એટલી બધી હતી કે પારસમણી કેમ હાથમાં આવતો નથી, જલ્દી જોઈ જોઈ ઠંડો ફેંકી દે, જોઈ ઠંડો છે ફેંકી દે. એમ કરતા 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 એવી રીધમ થઈ ગઈ ને, એક પથ્થર હાથમાં લીધો ફેંકી દીધો, પછી ખબર પડી આ તો ગરમ છે. કયો હાથમાં આવ્યો તો ગરમ જતો રહ્યો, રીધમ થઈ ગઈ કે બધા ઠંડા છે, આય ઠંડો આય ઠંડો આય ઠંડો, એમ આપણને રીધમ થઈ ગઈ છે કે આય સ્વાર્થી આય સ્વાર્થી આય સ્વાર્થી. એવા આપણને 50 અનુભવ થયા. અને એમાં સત્પુરુષે કઈક આપણને કીધું ને, ભેગા ભેગા ફેંકાય છે, જો આપણને ધ્યાન ન હોય ને રીધમ ચડી ગયું આપણને. આ બીજા જેવા નથી, આ જે મહારાજ પોતે ત્યાં બુધેજમાં જઈને ઉભા રહ્યા ખોડાભાઈ ને ઘરે, અને એ વખતે ત્યાં આગળ એની જે કામવાળી હતી, ખોડાભાઈ તો કામ ની અંદર હતા, અને એ વખતે પેલી કામવાળી હતી એને મહારાજે કીધું કઈ ખાવાનું આપો, મને ભિક્ષા આપો. હવે એ વખતે પેલી બાય હતી એ પોતે કામમાં હતી કે થોડી વાર આટા મારો ઓસરીમાં, એટલે મહારાજ ને આટા મરાવ્યા નીલકંઠ વર્ણી ને. નીલકંઠ વર્ણી આમ આટા મારે, થોડી વાર પછી પેલી બાય આવી અને કઈ કે લોહા એમ કરીને એને કઈક શેર જેટલું અનાજ ના દાણા આપ્યા. મહારાજ કે આ દાણા આને મારે શું કરવા, આને હું ક્યારે રાંધું? એના કરતા કે રાંધેલું આપો તો હું ખાઈ શકું, આને મારે શું કરવું? અને પેલી બાય એકદમ તોછડા કર્યા, એ કે તમારે જેવો તો ઘણા બધા હાયલા આવે, અમારે કેટલા ના આપવું? સ્વામી કે પેલા નીલકંઠ વર્ણી કે અમારા જેવા તો અમે એક જ છીએ, ઘણા બધા ક્યાંથી હાલ આવે, અમારા જેવા તો અમે એક જ છીએ. પણ પેલી બાય માની કે લઈ જાવ બધા, મહારાજે લઈ લીધા અને પછી એમાંથી 2 દાણા મોઢા મૂક્યા, એનું સારું થયું ભાવનાથી, અને બાકીના બધા કબૂતરને નાખી દીધા. પણ એના જેવા બીજા કોઈ જ નથી આપણને, કે આવા તો ઘણા બધા હાલા આવે, કેટલાને આપણે આપો, આના જેવા ક્યાં કોઈ છે અનંત કોટી બ્રહ્માંડ ની અંદર? જોગી મહારાજ જેવા અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ સાધુ નથી, આ શાસ્ત્રીજી મહારાજ નું પ્રમાણ. પણ આપણે આવું થઈ જાય કે એમને પણ લોભ લાગ્યો. શાસ્ત્રીજી મહારાજ એક ગામ ની અંદર જતા અને એ ગામમાં એક જૂના હરિભગત, અને બોલવાની એને બહુ છૂટ, એટલે એ છે ને શાસ્ત્રીજી મહારાજ જાય કથા વાર્તા થાય ત્યાં સુધી વાંધો ના આવે, પણ પછી શાસ્ત્રી મહારાજ ખરડાની વાત કરે ને બધી, એટલે કે જો આ લોભિયા. શાસ્ત્રીજી મહારાજ જયારે આવે ત્યારે આ બધી સેવાની વાત કરે છે. હવે એ વખતે યોગીજી મહારાજ ભેગા ફરતા હોય, એટલે યોગી બાપા તો શું કરે, એ બધી સેવા કરી નાખે હરિભક્તોની, અને આમ કીર્તનો ગાય અને રસોઈ કરી નાખે ને હરિભક્તોને રાજી કરે ને એવું બધું કરે. એટલે પેલા હરિભક્ત કે જોગી મહારાજ બહુ હારા, શાસ્ત્રી મહારાજ લોભિયા છે, જોગી મહારાજ બહુ હારા, કોઈ દાડો કઈ આપણી પાસે માગતા નથી. હવે બન્યું કે શાસ્ત્રીજી મહારાજ ધામમાં પધાર્યા, અને પછી યોગી બાપા ગાદી પદે આવ્યા, અને પછી એ ગામની અંદર ગયા, અને પછી કથા વાર્તા પૂરી થઈ. હવે તો યોગીજી મહારાજ ને કરવું હતું, યોગી બાપા કે હવે હાલો ધર્માદાની વાત કરો. એ વાત કરી ને પેલા કહે કે આ જોગી પેલા હારા હતા, હવે એ બગડી ગયા. આ શાસ્ત્રી મહારાજ પેલા વખતમાં હારા હતા, હવે એ પણ બગડી ગયા. હવે સત્પુરુષ તો કઈ બગડી ગયા નથી, પણ આપણો લોભ છે ને એ આપણને અવગુણ છે ને એ લાવી દે, કે આમાં આમને આપણી પાસેથી કઈ લઈ દેવું છે. આમ આપણે ખર્ચ કરતા હોય, બધું દવામાં 1000 રૂપિયા ખર્ચાય આપણને ખબર ન પડે, એ આપણને ખ્યાલ ના આવે. આ સરકાર લઈ જાય આપણને ખબર પડે નહીં, ચોર લઈ જાય, ઇન્કમ ટેક્સ ની અંદર જાય, એ બધું જાય આપણને કઈ ખબર પડે નહીં. પણ આમાં જો આપવાનું થાય ને તો આપણને ભારે પડે. અને એમાં પણ બિચારા નાના હરિભક્તો ની ઘણી વાર કઠણ નથી પડતું, એ 10,000 કમાતા હોય ને ત્યાં સુધી એને 1,000 આપવા બહુ કઠણ ન પડે. પણ 10 લાખ કમાતા થઈ ને, ઓ 1,00,000 આપી દેવાના, એને છે ને બહુ ભારે પડે. આમ સ્કેલ મોટો દેખાય ને, પણ હવે એમને જ આપ્યું છે અને એમના કરીને એમને આપવા છે. આપણા હરિભક્ત એક ત્યાં આગળ છે ચેરી હિલ ની અંદર,
તો એ પોતે ત્યાં આગળ રોહિતભાઈ કરીને રોહિતભાઈ, અને બહુ જ એમની નિષ્ઠા છે એટલી બધી, અને સેવાય ખૂબ છે. તો એની 22 ડંકિન ડોનટ્સ ની દુકાન છે, 22 દુકાનો, અને બહુ સારી આવક એમની છે. પણ એ આવત એ કહેતા હતા કે હું અને મારા ધર્મપત્ની બંને આ બાબતમાં બહુ જ અમે દ્રઢ છીએ, એકે દર અઠવાડિયે ધર્માદો કાઢી નાખવાનો. અને કેટલો ખબર છે? 40%, 10% નહીં, જે આવક થાય ને એ અમે એવી સિસ્ટમ જ કરી છે, બેંકમાંથી ડાયરેક્ટ 40% કપાઈ જાય, જેટલા જમા કર્યા હોય ને એમાંથી 40% એમાંથી જુદા જ નીકળતા જાય. મેં કીધું એવું કેમ તમે કરો છો આવું? કઈ આપણે તો મહારાજ કીધું મહિને આપવા કે વર્ષે, એ કહે કે સ્વામી આપણો દેહ પડી જાય તો પછી આપણે ઠાકોરજીની સેવા રહી જાય ને, એ કે અઠવાડિયું આપી દેવું આપણે, આપણે ઠાકોરજીનું દેવું માથે રાખવું નહીં. તો આ એમની નિષ્ઠા છે. એમણે કીધું મારી આવક પહેલા હતી એના કરતા અત્યારે 25 ગણી વધી ગઈ છે, પણ મારું મન છે ને મોડું નથી પડ્યું. આ બાબાની દયા. એવું થાય ને, આવક વધતી જાય મન મોડું પડતું જાય કે હવે તો ન અપાય, હવે તો આટલું બધું અપાતું હશે કઈ. પણ જે મહારાજની આજ્ઞા છે કે 10% અંદર આપણે એ ભગવાનની ચોરી કરવી નહીં, તો એ શ્રીજી મહારાજની આદેશ એ ગ્રહસ્થ હરિભક્તો માટે મહારાજે કીધો. અને પછી આગળ વાત કરતા કરતા મહારાજ હવે પછી સધવા અને વિધવા એ નારી એટલે કે સ્ત્રીઓના ધર્મ પૂરા કરી, અને પછી બહુ જ અગત્યના અને છેલ્લા ધર્મો જે આવે છે એ છે સાધુના ધર્મ, એમાં પ્રવેશ કરે છે. બધા કે સાધુના ધર્મ છેલ્લે શું કામ રાખ્યા, સાવ છેલ્લે શું કામ રાખ્યા? તો ટ્રેન ની અંદર છે ને ગાર્ડનો ડબ્બો છેલ્લે હોય, એ બધું બધાનું સંચાલન એને કરવાનું હોય ને, એટલે આવું છેલ્લે આવે, એટલે આ અગત્યના છે પણ સૌથી છેલ્લે આવે છે. અને મહારાજ છે ને બધા જાહેર કરી દીધા, એવું ન કીધું કે સાધુએ જ વાંચવા એવું નહીં, બધાએ વાંચવાના નિયમમાં જ. 5 શ્લોક વાંચવાના આવે એટલે બધાને વાંચવા આવે ને, એટલે સાધુના ધર્મ પણ ગૃહસ્થોએ વાંચવાના. શું કામ વાંચવાના ખબર છે? કે ખબર પડે તમને પણ, અને કઈ આગા પાછા થતા હોય તો તમે કહી શકો કે જરા ધ્યાન રાખજો સ્વામી, આવું બરાબર નથી થતું, એવું ટકોર થઈ શકે. અને સંતોને પણ અમને બધાને છે કે આ બધા જાણે છે આપણા ધર્મ, એટલે એમને ખબર છે. તો મહારાજે એટલે આ બધા જાહેર કરી દીધા સંતોના ધર્મો. 175મા શ્લોકથી આ બધા સાધુના ધર્મ આવે છે, અને એમાં મહારાજ પોતે બ્રહ્મચારી અને પછી સાધુના ધર્મ કહે છે. પણ બંનેમાં મહારાજ શરૂઆતમાં એક સામાન્ય વાત કરે છે બધા માટે કે સાધુનો મોટો ધર્મ કયો છે, કે નૈષ્ઠિક વ્રતવંતો યે વર્ણિનો મદુપાશ્રયાઃ તૈહિ સ્પૃશ્યા ન સ્ત્રિયો ભાષ્યા નન વીક્ષાશ્ચ તાદિયા તાસાં વાર્તા ન કર્તવ્યા ન શ્રવ્યાશ્ચ કદાચન તત્પાદચાર સ્થાનેષુ નચ સ્નાનાદિકા ક્રિયાઃ દેવતા પ્રતિમાં હિત્વા લેખ્યા કાષ્ઠાદિ ચાપિ વા નયોષિત પ્રતિમા સ્પૃશ્યા ન વીક્ષા બુદ્ધિપૂર્વકં ન સ્ત્રી પ્રતિકૃતિઃ કાર્યા ન સ્પૃશ્યં યોષિતં શુકં ન વીક્ષં મૈથુન પરં પ્રાણીમાત્રં તતૈર્યા. મહારાજ પોતે આ શરૂઆતના 8 શ્લોકોની અંદર બ્રહ્મચર્ય વ્રતની વાત કરે છે, અષ્ટાંગ બ્રહ્મચર્યની વાત. મહારાજે ત્યાગીના જે ધર્મ જે લુપ્ત થયા હતા એને પાછા જીવંત કર્યા. લુપ્ત થયેલા ત્યાગાશ્રમને મહારાજે ફરી ઉજ્જવળ કર્યો, આવું કિશોરલાલ મશરૂવાળાએ પોતે લખેલું છે કે મહારાજે પોતે જે કામ કર્યું કે પાજ ધર્મની આજ શું બાંધી લીધી અરીની લાજ ધનત્રિય ત્યાગી સાધુ કીધા સર્વોપરી મહારાજ. મહારાજે પોતે ધર્મની પાળ જે ભાંગી ગઈ હતી એને પાછી સજીવન કરી. મહારાજ આખા ભારતમાં ફરીને બધે જોયું હતું કે ત્યાગાશ્રમની અંદર ખાલી ત્યાગ તો ઉપરથી દેખાવાનો રહ્યો હતો, અને અંદરથી ધન અને સ્ત્રીમાં લોલુભ એવો આખો ત્યાગાશ્રમ થઈ ગયો હતો. મહારાજે ફરી એને ઉજ્જવળ કર્યો, અને બધાને સાચો ત્યાગી કોને કહેવાય એની મહારાજે વાત કરી. તો અહીં આગળ મહારાજે પોતે કીધું અમારો સાધુ કેવો હોય. જો સાધુની કિંમત એ પ્રવચનથી નથી, કોઈ બહુ સારી પારાયણ કરતા હોય, બહુ સારું વક્તા હોય તો એ તો એક આવડત છે. જેવી રીતે કોઈને નાચતા આવડે, કોઈને ગાતા આવડે, કોઈને ચિત્ર બનાવતા આવડે, કોઈને બોલતા આવડે, આવડત છે.
ઘણા લોકો આમાં ભૂલા પડે છે કે બહુ સારી કથા કરે છે પેલા અમારા છે ને, એટલે પોતે એના શિષ્ય થઈ જાય. કથા કરવાથી કોઈને ગુરુ સમજવાના નહીં. એ તો ઘણી વાર રડાવે ને ઘણી વાર હસાવે અને થોડી વાર છે બધાને આવી રીતે ટૂચકા કે અને એવું બધું કે, તો એ તો બધું એક મનોરંજન છે, એનાથી આગળ વધીને બીજું કઈ નથી. તો સાધુતાની કિંમત એ પ્રવચન થી મહારાજે શિક્ષાપત્રીમાં એક પણ શ્લોક એવો લખ્યો નથી કે આવ્યું આમ આમ બધાને ડોલાવે ને એવી કથા કરે ને એને સાધુ કહેવાય. કે સાધુતાની કિંમત એ વિદવત્તાથી પણ નથી કે બહુ શાસ્ત્ર જેને મોઢે હોય અને આમ સંસ્કૃતમાં બોલતા હોય ને અંગ્રેજીમાં બોલતા હોય ને હિન્દીમાં બોલતા હોય ને ફામ બોલતા હોય ને એને કેવા મહારાજ, કે એ પણ સાધુની વ્યાખ્યામાં આવતું નથી. જેમ કોઈ ડોક્ટર હોય, હા, પછી આપણે એની પાસે દવા લેવા માટે જઈએ અને પછી કે ડોક્ટર સાહેબ તમને હાર્મોનિયમ બગાડતા આવડે, કે આવું કેમ પૂછો છો તમે, તમને એમ પૂછો કે તમને રોગ બટાડતા આવડે છે કે નહીં, એ કે ના તમને હાર્મોનિયમ બગાડતા આવડતો હોય તો તમારી દવા લેવી છે. આવા મૂર્ખો માણસ કહેવાય કે નહીં. હા, દવા લેવાની ડોક્ટર પાસેથી શું જોવાનું હોય, એને પોતાના ક્ષેત્રનું જ્ઞાન કેટલું છે એ પૂછવાનું હોય. એમ સાધુ કે પારાયણ કેવી કરે છે, કથા કરતા આવડે છે કે નહીં. હવે એ આવડે તો સારી વાત છે, ડોક્ટરને હાર્મોનિયમ વગાડતા આવડે તો આપણને વાંધો નથી, એ સારી વસ્તુ છે. પણ એના આધારે કે ડોક્ટરની પરીક્ષા ના થાય, એવી રીતે અહીંયા આગળ મહારાજ કહે છે કે સાધુની કિંમત એ વિદવત્તાથી ન કરવી, વક્તાપણાથી ન કરવી. ત્રીજું એક હોય છે, સાધુ પાસે આપણે જઈએ છીએ ને બધાને શું હોય છે ખબર છે, પરચા બરચા બતાવે છે કે નહીં, તમારા સ્વામી કઈ ચમત્કાર બતાવે છે તો અમે આવીએ એની પાસે, આની એક અપેક્ષા છે ને બહુ બધાને રહેતી હોય છે. અને એનો ગેરલાભ પણ ઘણા બધા લોકો ઉઠાવે છે, આનો ગેરલાભ કે થોડાક પરચા ઉભા કરે, થોડીક એની કથાઓ વેધી કરે અને બધાને કહે કે અમારા સ્વામી છે ને અમારા ગુરુ છે તો આવું બધું કરે અને આવા બધા કામ પોતે કરે, તો એને આધારે લોકો તણાય. કારણ કે લોકો દુઃખી છે, અત્યારે આપણે આ સભાની અંદર બેઠા હોઈએ અને પછી કથામાં ચાલ ચાલતી હોય કે પ્રમુખ સ્વામી મહારાજ એવા મહાન સંત છે જેમણે ભગવાનને અખંડ ધારણ કર્યા છે, એક વાક્ય આવું બોલવામાં આવે. બીજું વાક્ય એવું બોલવામાં આવે કે સ્વામીશ્રી પોતે એવા સંત છે એમના આશરે આપણે જઈએ ને આપણા અંતરમાંથી કામ ક્રોધ લોભ બધા દોષો નીકળી જાય છે. બીજું વાક્ય આવું બોલવામાં આવે. ત્રીજું વાક્ય એવું કહેવામાં આવે કે સ્વામીશ્રી પોતે એવા સંત છે કે આપણા ધંધાના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય, એમના આશીર્વાદ મળે ને ધંધો બંધ હોય ને હાજો થઈ જાય, અને ખોટ ગઈ હોય ને એ નફામાં જાય. અને એવા હજાર પ્રસંગો એ કહી દેવામાં આવે એક સાથે કે જેને જેના આશીર્વાદ લીધા ને બધાનો ધંધો હાલવા માંડે સારો. આ ત્રીજું વાક્ય આ કહેવામાં આવે. ચોથું વાક્ય એવું કહેવામાં આવે કે સ્વામી એવા સંત છે ને જેને સંતાન ન હોય ને આશીર્વાદ લે ને સંતાન થઈ જ જાય, એવું ચોથું વાક્ય કહેવામાં આવે. પાંચમું વાક્ય એવું કહેવામાં આવે કે ઘરમાં જેને ઝઘડા હોય ને સમાધાન થઈ જાય છે. તો આમાંથી વધારે વાક્ય કેવા પકડાય ખબર છે, જેને છે ને અત્યારે કઈક તકલીફ હોય ને ધંધામાં, ઓલું કે બરાબર છે મોક્ષ તો થવાનો જ છે, હવે તો સમજાવે કે બધું એની બહુ જાજી જરૂર નથી. પણ દીકરો ન હોય ને દીકરો આપે છે, કે આપણી ધંધામાં ખોટ ગયો ને હરખું કરી આપે છે, તો એની આપણને જરૂર વધારે દેખાય છે. કારણ કે આપણી માયિક દ્રષ્ટિ છે, આપણી સકામ ભાવના છે, એટલે એનો દુરુપયોગ પણ સમાજમાં ઘણો બધો થાય છે. એવા ખોટા પરચા પણ બધા ઉભા કરે છે, પણ એનાથી સાધુની કિંમત નથી. જેમ મુક્તાનંદ સ્વામી વાત કરી કે મુવે કો જીવાવે અસમાન ચડી જાવે પય અન્ન હું ન ખાવે તો ભી માયા કો ગુલામ હે. કે મરેલાને કદાચ જીવતા કરે, મરેલાને જીવતા કરે, કદાચ આકાશમાં ચડી જાય, કદાચ અનાજ પણ ખાવાનું બંધ કરી દે તો પણ માયા કો ગુલામ હે. એવું કોઈ કરતો હોય ને તો પણ સમજવું કે જ્યાં સુધી સાધુતાના ગુણ ના હોય. યોગીજી મહારાજ પોતે આફ્રિકાના વિચરણમાં હતા અને એ વખતે હરિભક્ત યોગી બાપા પાસે આવ્યા અને કીધું કે સ્વામી મને છે ને તમારામાં મનુષ્ય ભાવ આવે છે. તો યોગીજી મહારાજ કે મનુષ્ય ભાવ આવે છે, એ કે બાપા કઈક તમે આમ અંતર્યામી પણ બતાવતા નથી ને એવું બધું. તો યોગીજી મહારાજ કે જો આ મારા પંચવર્તમાનમાં કઈ ખામી હોય ને, શ્રીજી મહારાજે જે સાધુના પંચ વર્તમાનના નિયમ કીધા છે એમાં કઈ ખામી હોય તો આ પગનો તમારા પગનો જોડો લઈને મારા માથામાં મારો, બાકી પરચા બતાવતા મને આવડતું નથી. આ યોગીજી મહારાજે પેલા હરિભક્તને કીધું. હવે આવું કેમ કીધું છે યોગીજી મહારાજે, પરચા તો યોગીજી મહારાજે એટલા બધા બતાવ્યા છે ને, આમ જુઓ ને એમના જીવન ચરિત્ર જેને વાંચ્યું છે એને ખબર છે, આમ પળે પળે પરચા, એટલા બધા અંતર્યામીપણાના પ્રસંગો. યોગીજી મહારાજનું જીવન ચરિત્ર લખાતું તો એ વખતે હરિભક્તો બધા પોતાના અનુભવના પ્રસંગો લખીને મોકલતા હતા, એટલા બધા ચમત્કારના પ્રસંગો ભેગા થયા કે પછી છ ભાગના જીવન ચરિત્રમાં બધા તો આવે નહીં,
તો અમુક પ્રસંગો ન લઈ શકાયા. તો કેટલાક હરિભક્તોને એમ થયું કે અમારો પ્રસંગ કેમ લીધો નહીં, તો એના માટે સ્પેશિયલ એક પરચાનું પુસ્તક પ્રકાશિત થયું 250 પાનાનું, દેતો દેતો ને દેતો જોગીડો, દેતો દેતો ને દેતો, સ્પેશિયલ પરચાનું જ પુસ્તક. એટલા બધા પરચા યોગીજી મહારાજના જીવનમાં બન્યા, છતાં પણ એમણે શું કીધું પેલા હરિભક્તને કે અમને પરચા બતાવતા આવડતું નથી, અમારા પંચવર્તમાનમાં ખામી હોય તો અમે કહો, એવું કેમ કીધું એમણે? એટલા માટે કે કોઈ આનાથી એમની કિંમત ન કરે, કે એનાથી ના સમજવું કે આ મોટા છે, બાકી એને આધારે આપણે થાય કે જો ચમત્કાર બતાવે તો હા, ચાંદ ન બતાવે તો એવું થઈ જાય. હમણાં ગયા વર્ષે સ્વામી શ્રી સારંગપુરમાં હતા અને એ વખતે એક પ્રસંગ બન્યો હતો અમદાવાદથી, એક હિમાંશુભાઈ નામના એક ભાવિક હરિભક્ત, હવે એમને એક ફોન આવ્યો બ્રહ્મતીર્થ સ્વામી પર, એમને સંપર્કમાં હતા, એ પોતે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરે, તો એમણે સ્વામીને વાત કરી બ્રહ્મતીર્થ સ્વામીને કે સ્વામી ગયા વર્ષે જયારે બાપા સારંગ અરે અમદાવાદ આવ્યા અને એ વખતે મેં એમને આશીર્વાદ લીધા હતા કે મારા સંતાનની અંદર એક દીકરી છે અને બીજું સંતાન દીકરો આવે એવી મને ઈચ્છા છે, તો આપ આશીર્વાદ આપો, અને સ્વામી મને આશીર્વાદ આપ્યા કે દીકરો આવશે, એવા મને આશીર્વાદ એમને આપ્યા હતા. પણ બન્યું એવું કે હમણાં આ વખતે એમણે વાત કરી કે હમણાં મારે સંતાન આવે એમ છે અને મેં સોનોગ્રાફી કરાવી ખાનગીમાં, તો એની અંદર એવું આવ્યું કે જે સંતાન આવવાનું છે એ તો દીકરી નથી, પણ દીકરો નથી પણ દીકરી છે, તો બાપાએ આશીર્વાદ આપ્યા, આવું કેમ થયું? એવું એમણે બ્રહ્મતીર્થ સ્વામીને ફોનમાં કીધું, એટલે બ્રહ્મતીર્થ સ્વામીએ પછી કીધું કે તમે બધું ફેક્સમાં બધું લખીને મોકલો વિગત, એટલે ફેક્સમાં બધી લખી સ્વામી પાસે લઈ ગયા, કીધું કે આ હરિભક્ત છે અને એમણે આવું લખ્યું છે કે તમે આશીર્વાદ આપ્યા હતા કે એમને દીકરો આવવો જોઈએ અને સોનોગ્રાફી એવું બતાવે છે કે દીકરી આવવાની છે, આવું કેમ થયું? સ્વામી કે મહારાજની ઈચ્છા જે થાય એ સારું થાય, એમ કરીને મારા સ્વામી એમને વાત ટાળી દીધી. એટલે પછી એમણે કીધું કે બાપા એવું કીધું છે કે જે થાય એમાં રાજી રહેવું મહારાજની ઈચ્છા, પણ એમને એટલો બધો વિશ્વાસ કે ના કે સારું જ થશે, અને આવ્યો તો દીકરો આવ્યો, પાછો સોનોગ્રાફી ખોટી પડી અને દીકરો આવ્યો, એને એટલા બધા ખુશ થઈ ગયા. એ બાપા સ્વામી પાસે આવ્યા, એ કે બાપા બહુ મોટો પરચો બતાવો, તમે દીકરીમાંથી દીકરો કરી દીધો, પણ એ તો થયો, પણ ન થયો હોય તો મન પાછું પડે કે ન પડે, કે આ તો બરાબર છે, સ્વામી આશીર્વાદ આપે છે, આપણે કઈ કામ તો થતા નથી. મુંબઈની અંદર સ્વામી હતા, બન્યો કે વીરજીભાઈ નામના હરિભક્ત છે, હવે એમને છે ને એન્જિયોગ્રાફી કરાવી હાર્ટની, અને એ વખતે 3 બ્લોકેજીસ મોટા મોટા દેખાણા, ડોક્ટરે કીધું તાત્કાલિક બાયપાસ સર્જરી કરવી પડશે, એની ડેટ નક્કી થઈ ગઈ, ઓપરેશનનો ટાઈમ નક્કી થઈ ગયો, અને એ વખતે પછી એમને ઓપરેશન થિયેટરમાં કીધું કે હવે તમને લઈ જવાના છે, એટલે એને સ્ટ્રેચર પર સુડાવી દીધા, અને હવે ઓપરેશન થિયેટરમાં લઈ જાય એટલી જ વાર હતી, તો વીરજીભાઈ કે ના મારે છેલ્લે છેલ્લે બાપાના આશીર્વાદ લેવા છે. એ સ્ટ્રેચર પર સુતા સુતા ફોન લગાડ્યો અને બાપાને ફોનમાં વાત કરી કે સ્વામી આવી રીતે મારે બાયપાસ સર્જરી કરવાની છે અને અત્યારે મને ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે. તો સ્વામી શ્રી એ વખતે આશીર્વાદ આપ્યા, સાધારણ રીતે સ્વામી એવું બોલતા નથી, પણ એ વખતે બાપા એવા આશીર્વાદ આપ્યા, સ્વામી કે સારું થઈ જશે, અમે મહારાજને પ્રાર્થના કરી છે, સ્વામી કે કાપકૂપી નહીં કરવી પડે, અરે સ્ટ્રેચર પર ઉડાવી દીધા છે હવે તો કાપકૂપી નહીં કરવી પડે સ્વામી કે. અને બન્યું એવું કે એને લઈ ગયા અંદર અને છેલ્લું ટેસ્ટિંગ કર્યું, એ કે આમાં ઓપરેશન થાય ની જરૂર જ નથી, કે ઓપરેશન કેન્સલ કર્યું અને એને પાછા મોકલી દીધા આ પરચો. તો આવા પરચા આપણે સાંભળીએ ને એ વખત આપણને હોવાવ થઈ જાય કે ઓહો બહુ કામ થયું, અને પરચા ન બતાવે ને ત્યારે આપણે ઢીલા પડી જઈએ. પણ મહારાજે કીધું કે સાધુની કિંમત એ પરચાથી સમજવી નહીં, એ તો સાધારણ તો આ લોકની સિદ્ધિ છે. હવે એ તો પેલા દૈત્ય પણ ટીપણું વાળીને લઈ ગયું એવું સ્વામી કે છે, હા ભૂતમાં પણ ઐશ્વર્ય હોય છે, ભૂત પણ પરચા બતાવે છે, તો એને આપણે મોટા સમજવા, અરે જાદુગર પરચા બતાવે છે, કેલાલ છે આખે આખી ગાડી સ્ટેજ પર લાવી દે, આખે આખી ગાડી પ્લેન લાવે છે હવે તો, અને પ્લેન આખું અદ્રશ્ય કરી દે આમ આપણી નજર સામે, કઈ મગજ કામ ન કરે કેવી રીતે કરે છે પોતે, કે ક્યાંથી લઈ જાય છે ને ક્યાંથી લાવે છે, તો એ તો જાદુગરે કરે છે, તો એના ફોટા લાવીને પૂછવા માંડે ને ગુરુ માનો એ રીત નથી. તો આ પરચા અને પરચી એ તો બધું આ લોકની કળાઓ છે બધી, એનાથી આગળ કઈ નથી. પણ અહીં આગળ મહારાજ આપણને કહે છે કે સાધુના જે ધર્મ એનાથી સાધુની કિંમત સમજવી, એના વર્તનથી એની કિંમત છે. તો મહારાજે પોતે જે સાધુના નિયમ બતાવ્યા એમાં પહેલો અહીં આગળ મહારાજે નિષ્કામ ધર્મ બતાવ્યો છે, અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ. મહારાજે પોતાના સંતોને આ નિયમ આપ્યા, એમને ઘણું બધું સહન કરવું પડ્યું, સાધુને બાવાઓ બધા એમની પાછળ રામકીઓ દોડાવતા, ઉપવાસ પડાવતા, ઘણું બધું કરતા, અને આખી જુદી રીત મહારાજે પોતે ચલાવી. અને મહારાજે તો ગૃહસ્થ હરિભક્તોમાં પણ આ રીત બતાવી હતી કે ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે, રાજ અક્ષર ના વાસી વાલો
આવ્યા અવની પર, કે ગૃહસ્થમાં પણ આ રીત આપી તો સાધુમાં તો કેટલી ઉચ્ચ કક્ષાની રીત. મહારાજે તો એવા કઠણ વર્તમાન આપ્યા, લાલ લુગડું દેખાઈ જાય તો ઉપવાસ કરવા, અને એ સંતોએ એવા પાળી બતાવ્યા. અદ્ભુત આનંદ સ્વામી હતા, મહારાષ્ટ્ર બધું વિચરણ કરવા ગયા હતા, અને એમને તો આગ્રહપૂર્વક એપિક ગુરુ પેલા મળી ગયા. એ કે તને તો પરણાવી દેવો છે મારી દીકરી, આરે આટલો રૂપાળો મૃત્યુ ક્યાં મળે. ત્રણ ત્રણ વખત ત્યાંથી ભાગ્યા પોતે, તો બીજી જગ્યાએ ફસાયા પાછા. એ પોતાની દીકરી પરણાવવા તૈયાર થયા, ત્રણ જગ્યાએથી ભાગીને પોતે નીકળી ગયા. પણ મહારાજના કોઈ સંતો આવી રીતે સ્ત્રી દ્રવ્યની અંદર લેવાના નહીં, એ શ્રીજી મહારાજના સાધુની અદ્વિતીય વિશેષતા હતી. તો મહારાજે આ એક અલૌકિક રીત આપી. પેલો બાવો મહારાજ પાસે આવ્યો ને કીધું, સ્વામિનારાયણ તમે બહુ ભૂંડું કર્યું, કે ભાઈ ભાઈની સભા નોખી કરી નાખી, બહુ ભૂંડું કર્યું. મહારાજ પોતે હસવા માંડ્યા. મહારાજ કે આ અક્ષરધામથી સુગ લઈને આવ્યો છું, આ સુગ એ બ્રહ્મચર્ય વ્રત ની સુગ છે. મહારાજ કે મારી સુગ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ નિયમ સંપ્રદાયની અંદર રહેશે. તો શ્રીજી મહારાજ ની એ સુગ ગુણાતીત પરંપરાએ જીવંત રાખી. ગુણાતીત આનંદ સ્વામી જુનાગઢ ની અંદર હતા, અને એ વખતે બધા નાગર બહુ જ વિરોધ કરે, બધા નાગરો શિવના ઉપાસકો, અને પોતે આમ સ્વામિનારાયણના વિરોધી, એટલે બધી રીતે વિરોધ કરવા માટે પ્રયત્ન કરે. પણ એ નાગરો બધા બોલી જતા કે આ ગુણાતીત નું બ્રહ્મચર્ય જોઈને અમારું કાળજું તૂટી જાય છે, એના નિયમ ધર્મને કોઈ ભૂગે નહીં. તો આ સાધુતાથી સાધુતાના રંગે વાલમ જશ વધાર્યો દુનિયામાં. ગુણાતીતાનંદ સ્વામીની આખી પરંપરા આપણે જોઈએ છે તો આ નિષ્કામ ધર્મની અતિશય દ્રઢતા આજે આપણે જોઈએ છે. સ્વામી શ્રી પોતે દેશ પરદેશની અંદર ફરે છે. 2003 સાલમાં સ્વામી પોતે દિલ્હીમાં હતા, અને એ વખતે અમેરિકાની જે કોન્સ્યુલેટ છે એના ઓફિસર આવ્યા હતા, ડેનિયલ સ્મિથ કરીને, એ ત્યાં સ્વામીશ્રીના દર્શન કરવા માટે આવ્યા હતા. તો બાપાને મળ્યા પછી એમને છે ને સ્વામીનો પાસપોર્ટ જોયો. હવે સ્વામીશ્રીએ તો આટલી બધી પરદેશની યાત્રાઓ કરી છે, આટલો જાડો પાસપોર્ટ એમને જોયો એટલે એમને અધધધ થઈ ગયો. પછી એને વાત કરી, બહુ મર્મની વાત કરી, એ કે હું જોઈ શકું છું કે પ્રમુખ સ્વામી આખા વિશ્વમાં ફરેલા છે, પણ વિશ્વના કોઈ દેશની અસર એના પર થઈ નથી. બાકી અસર થઈ જાય, પરદેશ જાય તો ત્યાંનું બદલાઈ જાય પાછું. મહારાજે મધ્યના 61 વચનામાં કીધું, ત્યાગીમાં મોટેરો કોણ, તો દેશ પરદેશમાં જાય પણ કંચન કામિનીના ત્યાગમાં ફેર પડે નહીં એ ત્યાગી મોટો. તો મહારાજ સ્વામી બાપાએ આપણને દેખાય છે કોઈ પણ સંજોગોમાં કોઈ ફેર પડવા દીધો નથી. ટાંઝાનિયા ગયા હતા, અને એ વખતે એના રાષ્ટ્ર પ્રમુખ નરેરેને મળવા માટે જવાનું થયું. તો એ મુલાકાત ચાલતી હતી, એ દરમિયાન નરેરેએ વાત કરી, એમણે કીધું કે સ્વામીજી મારી વિનંતી છે કે મારા માતુશ્રી ઘરમાં બીમાર છે, તમે એને આશીર્વાદ આપવા માટે અંદર આવો. હવે આ ધર્મ સંકટ હતું. પેલો તો રાજા ત્યાંનો, અને રાજા વાજા ને વાંદરા એનું કઈ ઠેકાણું નહીં હું કરી નાખે. હવે એને કીધું કે સ્વામી મારી બાને આશીર્વાદ આપવા માટે આવો, અને હરિભક્તે તો અંગ્રેજીમાં બોલે, એને સ્વામીને વાત કરી, બાપા આ તો આવી વાત કરે છે. સ્વામી કે એને કહી દો કે અમારો નિયમ છે. પેલા હરિભક્ત ગભરાય, એ કે આને કેમ કેવું, આને ના પાડશું કે ખોટું લાગશે, આને કઈ કરી બેસશે. તો એ અચકાતા હતા. સ્વામી કે કહી દો આપણા નિયમ છે, એમાં થોડું કઈ ગભરાવાનું હોય, જેમ છે એમ કહી દો. અને પછી એમને સમજાવ્યા કે જો અમારા સંતોના નિયમ છે એટલે ત્યાં જઈ શકશે નહીં. તો સ્વામી કીધું આપણે અહીંથી એમને આશીર્વાદનું ફૂલ આપીએ છીએ, એ ત્યાં પહોંચાડી દે. સ્વામી શ્રી પુષ્પ આપ્યો, આશીર્વાદ આપ્યા, પ્રાર્થના કરી. સ્વામી કે તમારા બાને સારું થઈ જશે એમ કરીને આશીર્વાદ આપ્યા. પેલા રાજી થયા, એમણે કીધું તમારા નિયમ છે એને હું આદર આપું છું, પણ એ વખતે થઈ જાય કે થોડીક છૂટ લઈ લે આમ શું વાંધો છે, આમાં ક્યાં બહુ વાંધો છે, જરાક જઈને આપણે આશીર્વાદ આપીને પાછા આવી જઈશું. જરા પણ નહીં, એ બાબતમાં એમણે જરાય ચલાવી લીધું નથી. આપણા વિદ્યાનગરની અંદર એચ એમ પટેલ સાહેબ હતા, જે ભારતના એક વખતના નાણામંત્રી, અને એટલા પોતે આમ પાવરફુલ માણસ, વડાપ્રધાનને ન ગાંઠે એવો માણસ, પણ સ્વામીજી સાથે એમને બહુ હેત હતો. તો એ સ્વામીને જયારે મળવા માટે આવે ત્યારે એક વાત સ્વામીને કરતા કે સ્વામી તમારા સંપ્રદાયમાં બધું જ સારું છે, પણ આ થોડુંક મને ખૂંચે છે. સ્વામી કે શું છે, એ કહે છે કે સ્વામી આ છે ને, તમે છે ને બહેનો સાથે બોલવાની છૂટલો, આટલું બધું કડક પાડો છો ને પાડવાની છે, બોલવામાં ક્યાં વાંધો છે, અને હું બધાને નથી કહેતો, તમે ખાલી આ સંતો ભલે નિયમ પાડે, અને તમે ખાલી આટલી છૂટ લો, થોડુંક બોલવાની છૂટ તમે રાખો, એટલી મારી વિનંતી છે. એટલું નહીં કરો તો તમારો સંપ્રદાય વિકાસ નહીં પામે. આજના યુગમાં આના વિના છૂટકો નથી, તમારો સંપ્રદાય વિકાસ નહીં પામે. એ વખતે સ્વામીશ્રીએ એમને બહુ સ્પષ્ટપણે કીધું કે સાહેબ તમે બુદ્ધિશાળી ખરા, પણ આમાં તમારી બુદ્ધિ ન ચાલે, આમાં તમને ખબર પડે નહીં. સ્વામી કે અમારા સત્સંગનો વિકાસ નહીં થવો હોય ને,
તો અમે ખૂણામાં બેસીને ભજન કરશું, પણ મહારાજની આજ્ઞા લોપીને અમારે એવો વિકાસ કરવો નથી. આ સ્વામીશ્રીની દ્રઢતા છે કે ગમે તેવા સંજોગોમાં આમાં જરાય બાંધછોડ નહીં. 2000 સાલમાં અમેરિકાની અંદર હતા સ્વામી, અને એ વખતે યુનોની અંદર આમંત્રણ આવ્યું. યુનોમાં વિશ્વ ધર્મ પરિષદ, વિશ્વના 250 મોટા મોટા દેશના ધર્મગુરુ બધા આવ્યા હોય, અને એની હાજરીમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે સ્વામીશ્રીને મેસેજ આપવાનો હતો. આ બહુ જ મોટું સન્માન હતું. પણ એમાં સ્વામીએ કીધું કે આપણી મર્યાદા સચવાશે? એમાં તો બધી બધા ધર્મના ભેગા થયા હોય, એમાં તો સ્ત્રીઓ હોય ને પુરુષ હોય ને બધા હોય. સ્વામી કે એમાં આપણી મર્યાદા સચવાય તો આપણે જવું છે, નહીં તો નથી જવું. તો ત્યાં તો બહુ અઘરું હતું. ભગવાનનું કરવું એવું કે આખી સભા વ્યવસ્થા BAPS ના સ્વયંસેવકોના હાથમાંથી, બેહાડવા બધા આપણા હાથમાં, પણ તોય શું છે.